નમસ્કાર દર્શક મિત્રો, લોકમત ન્યૂઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું. સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચારો પર. પદ્માવતી શોપિંગ સેન્ટરના વેપારીઓને નોટિસ આપ્યા બાદ વેપારીઓએ ફરી એકવાર વૈકલ્પિક જગ્યાની માંગણી સાથે વિધાનસભાના દંડકે આપેલ ખાતરી પૂર્ણ કરશે તેવી આશા વ્યક્ત કરી હતી. શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ દ્વારા શ્રી છત્રપતિ શિવાજી મહારાજની તિથિ અનુસાર જન્મજયંતિની ઉજવણી કરી હતી. ગૌ માતાને રાષ્ટ્રમાતાનો દરજો તેમજ ગૌ હત્યા પર પ્રતિબંધ મૂકવાની માંગને ચાંદોદના ભૂદેવોનું પણ સમર્થન. નર્મદાજીની પૂજા અર્ચના કરી શંકરાચાર્યજીનો સંકલ્પ સિદ્ધ થાય તે માટે પ્રાર્થના કરી હતી. હવે જોઈએ વિગતવાર સમાચાર. પદ્માવતી શોપિંગ સેન્ટરના વેપારીઓને કોર્પોરેશનની નોટિસ બાદ વેપારીઓએ પત્રકાર પરિષદ યોજી હતી. વડોદરા શહેરની મધ્યમાં આવેલી પદ્માવતી શોપિંગ સેન્ટરના વેપારીઓને ગઈકાલે નોટિસ આપ્યા બાદ આજે વેપારીઓએ ફરી એકવાર વૈકલ્પિક જગ્યાની માંગણી સાથે તેઓએ વિધાનસભાના દંડકે આપેલી ખાતરી પૂર્ણ કરશે તેવી આશા વ્યક્ત કરી હતી. વડોદરાની આગવી હેરિટેજ વડોદરાની ઓળખ પુનઃસ્થાપિત કરવા ટીમ વડોદરાના પેટર્ન મહારાજા સમરજીત ગાયકવાડ અને વિધાનસભાના દંડક બાળુ શુક્લએ પ્રયત્ન શરૂ કર્યા છે, જેના ભાગરૂપે પદ્માવતી શોપિંગ સેન્ટર તોડવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. સુસાગરથી લઈને ચાર દરવાજા વિસ્તારની આગવી ઓળખ હતી અને હેરિટેજ વડોદરાની પુનઃ ઓળખ થાય તે માટે તજજ્ઞોની સાથે પરિસંવાદ યોજીને વિધાનસભાના દંડક અને તજજ્ઞોએ હેરિટેજ વોક કરીને સમગ્ર પ્રોજેક્ટની ચર્ચા કરી હતી, જેમાં નડતરરૂપ વર્ષો જૂની જર્જરિત થઈ ગયેલી પદ્માવતી શોપિંગ સેન્ટર હટાવવામાં આવે તેવા સૂચનો પણ કર્યા હતા. જે બાદ તાજેતરમાં વિધાનસભાના દંડકે પદ્માવતી શોપિંગ સેન્ટરના વેપારીઓ સાથે એક સંયુક્ત બેઠક યોજી હતી અને તમામ વેપારીઓને વૈકલ્પિક જગ્યા આપવાની ખાતરી આપી હતી. આ બેઠક બાદ મ્યુનિસિપલ કમિશનરને તમામ માહિતી સાથે દરખાસ્ત સ્થાયી સમિતિમાં રજૂ કરવાનું સૂચન કરવામાં આવ્યું હતું, જે આધારે સ્થાયી સમિતિની બેઠકમાં વધારાના કામમાં પદ્માવતી શોપિંગ સેન્ટર હટાવીને વૈકલ્પિક જગ્યા આપવા અંગેની દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી. નવી જગ્યા પર બાંધકામ થાય તે પૂર્વે પદ્માવતી શોપિંગ સેન્ટર તોડી નાખ્યા પછીના જે સમયમાં વેપારીઓને મુશ્કેલી પડી નહીં અને વ્યાપાર ધંધા વ્યવસ્થિત રીતે ચાલુ રહે તે માટે હંગામી ધોરણે પતરાના શેડ લગાવીને વેપારીઓને કોર્પોરેશન મદદરૂપ થાય તેવો નિર્ણય લેવામાં આવ્યો હતો. વડોદરા શહેરના વીઆઈપી રોડ કારેલબાગ ફતેગંજને જોડતા બ્રિજને અડીને આવેલી ભૂતકાળની કચરા કેન્દ્રની જગ્યામાં કોર્પોરેશન હવે 50 કરોડના ખર્ચે 9 માળની બહુમાળી ઇમારત તૈયાર કરશે, જેમાં પદ્માવતી શોપિંગ સેન્ટરના વેપારીઓને 2 માળ સુધી દુકાનોની ફાળવણી કરી આપવામાં આવશે. આ નિર્ણય બાદ પદ્માવતી સેન્ટરની 289 દુકાન અને ઓફિસને 15 દિવસમાં ખાલી કરવા પાલિકાએ નોટિસ ફટકારી છે, જેના ન્યાય મંદિરની આસપાસના વિસ્તારને હેરિટેજ સ્ક્વેર બનાવવા તંત્ર મક્કમ બન્યું છે. આ મામલે પાલિકા તરફથી હાઈકોર્ટમાં કેવિયેટ દાખલ કરાય છે. આજે પદ્માવતી શોપિંગ સેન્ટરના વેપારીઓ દ્વારા પત્રકાર પરિષદ યોજી તેમને જે વચન અપાયા છે તે વચનો પૂરા કરાશે તો આશાવાદ વ્યક્ત કર્યો હતો. અમારી રણનીતિમાં હું પહેલેથી જ એક વાત કહેવા માંગીશ આપના તમામ મારા સાથી મિત્રોને, મીડિયાના મિત્રોને. આજે 1 વર્ષથી છેલ્લા જ્યારથી આ હેરિટેજ ડિક્લેર થયું ત્યારે આપણા લોકલાડીલા અને કમિટમેન્ટવાળા નેતા શ્રી બાલુભાઈ શુક્લાજી એમએલએ શ્રીએ અમારી સાથે આવીને ચર્ચાઓ વિચારણાઓ શરૂ કરેલી અને અમારી જોડે આખી વાતચીતનો દોર શરૂ થયો અને એની સાથે સાથે સ્ટેન્ડિંગના ચેરમેન શ્રી ડૉક્ટર શીતલ મિસ્ત્રીજી, આપણા આદરણીય મ્યુનિસિપલ કમિશનર શ્રી દિલીપ રાણાજી, એમની સાથે વટાઘાટો અમારી ચાલતી હતી અને આ બિલ્ડિંગને ખાલી કરવાની વાત નહોતી, વાતચીતો ચાલતી હતી અને અમને પ્લોટ બતાવવામાં આવ્યા અને અમને છેલ્લે એક કારેલીબાગનું પ્લોટ સિલેક્ટ કરીને અમને એ કમિટમેન્ટ કરવામાં આવેલી કે અહીંથી આપને સન્માનજનક રીતે શિફ્ટ કરવામાં આવશે, નહીં કે ખાલી અને તોડવાની વાત. અને અમને સાથે સાથે અમારું જે રોજગાર 1.5-2 વર્ષ ત્યાં નવું બનીને બળે ત્યાં વૈકલ્પિક જગ્યા સર સયાજીનગર ગાંધી ગૃહની બાજુમાં ડીમાર્ટની બાજુમાં જ્યારે અત્યારે જે એક્ઝિબિશન ચાલે છે એ પ્લોટ પતરા બાંધીને સ્ટોલ કરીને જેવી રીતે આ નેપાલી બજાર કે જે લોકો ધંધો કરે છે સ્ટોલ્સમાં એવી રીતે વૈકલ્પિક જગ્યા આપવાની વાત થયેલી. એટલે એ કમિટમેન્ટ પર અમે એમના માનનીય શ્રી બાલુભાઈની ટીમ, સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી અને કમિશનર શ્રી એમની સાથે વટાઘાટોમાં અમને આ આગળ ચાલ્યા છીએ અને જ્યારે આજે આપના માનનીય વડાપ્રધાન, યશસ્વી વડાપ્રધાન
નરેન્દ્ર મોદીજી આટલું આખા વિશ્વ ફલક પર જેમનું નામ છે અને સિંધી સમાજ જોડે એમની લાગણી રહી છે, આત્મીયતા રહી છે, પ્રેમ રહ્યું છે, અને મોટામાં મોટી વાત એમની વડોદરા એક જમાનામાં કોન્સ્ટિટ્યુએન્સી રહી છે અને અહીંથી જીતીને પછી વારાણસી એમણે સિલેક્ટ કરેલું. એટલે હું એમને બી કહેવા આ આપના માધ્યમથી મારા સાથી મિત્રોથી કહેવા માંગીશ કે આખા ઇન્ડિયામાં જ્યારે ચાલે છે વાત કે મોદી કી કમિટમેન્ટ, મોદી કી ગેરંટી, એટલે એ જ વાત પર હું પૂરેપૂરો મારા જનપ્રતિનિધિ અમારા માનનીય લાડલા લોકલાડીલા એમએલએ શ્રી બાલુભાઈના વર્ડ્સ પર જે એમણે કમિટમેન્ટ આપ્યું છે વિશ્વાસ રાખીને અમારી આખી કમિટી, આખું સમાજ, જ્યાં 1200 પરિવારોનો સવાલ છે, જ્યાં 1200 પરિવારોની રોજગારીની સવાલ છે, અને જે અમે પૂરેપૂરા ટેક્સીસ, અમે જીએસટી, ઇન્કમ ટેક્સ બધા કાયદાકીય રીતે સંવિધાનમાં ચાલીને વેપારીઓ અમારું રોજગાર અમે કરીએ છીએ અને અમને પૂરેપૂરો સંવિધાનમાં બી અમારા વિશ્વાસ છે, અમારા જનપ્રતિનિધિઓ પર બી વિશ્વાસ છે. અમને 1200 માણસોને રઝળતા રસ્તે નહીં મૂકે, એક આ મારી લાગણીપૂર્વક આપના માધ્યમથી અમારી માંગણી એટલી જ છે. જે સંદેશના પ્લોટની કમિટમેન્ટ થઈ હતી, જે આપણા કમિશનરશ્રીએ બી સ્ટેન્ડિંગમાં ચડાયેલી છે રજૂઆત, જે ઠરાવ બી અમારી પાસે કોપી છે, અમારી એ જ માંગણી છે. અને જે બાલુભાઈ શ્રી અને એમની ટીમ, સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી અને મેન મ્યુનિસિપલ કમિશનરશ્રીએ બી એમની સાથે બેસીને જે કમિટમેન્ટ કરેલું છે, અમારી એ જ માંગણી છે. અમે કોઈ લડતમાં જવા માંગતા નથી, અમારી માંગણીને સંતોષવામાં આવે, અમને અહીંથી સન્માનજનક શિફ્ટ કરવામાં આવે. જે કમિટમેન્ટ થયેલું છે એ કમિટમેન્ટ પૂરું થાય. અને હું આપણા શ્રી મૃદુભાષી સીએમ શ્રી ભૂપેન્દ્ર સાહેબ અને આ શ્રી પાટીલ સાહેબ, સી આર પાટીલ સાહેબને બી અમે રજૂઆત કરેલ છે, એમને બી આજે મારી આ નમ્ર અપીલ છે. સિંધી સમાજ આ ચોથી પેઢી બીજેપી સાથે રહ્યું છે, અમારા ડીએનએમાં બીજેપી છે, અમારા બ્લડમાં બીજેપી છે, બીજેપી અમારું પરિવાર છે. મને પૂરેપૂરી ખાતરી છે આ વાત અમારા માનનીય શ્રી નરેન્દ્રભાઈ સુધી, અમારા લોક લાડીલા મૃદુભાષી સીએમ ભૂપેન્દ્ર પટેલ સાહેબ, સી આર પાટીલ સાહેબ અને અહીં તમામ હોદ્દા પર બીજેપીના પ્રતિનિધિઓ જે અમારી સાથે જોડાયેલા છે અને અમારું આખું સિંધી સમાજ બીજેપી સાથે જોડાયેલું છે. હું એ જ ફક્ત કહેવા માંગીશ કે અમારી જે અમને કમિટમેન્ટ આપવામાં આવેલી છે એ પૂરી કરવામાં આવે. ની અંદર આવે છે સંદેશ પ્રેસની જોડેનું પ્લોટ, કારેલીબાગ પ્લોટ નંબર 1, નાગરવાડા પ્લોટ નંબર 9. હવે સ્ટેન્ડિંગમાં શું થયું શું નથી થયું એ અમને કશી ખબર નથી, એ વિષયમાં હું જાણવા નથી માંગતો. હું ખાલી ફક્ત જેમણે અમારી મિટિંગો થઈ છે જેમની સાથે, એવા માનનીય શ્રી એમએલએ શ્રી, સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી અને કમિશનર શ્રી, જે એમણે ચડાયેલું બી છે સ્ટેન્ડિંગમાં, જે દરખાસ્ત બી ચડાયેલી છે, હું એ જ માંગણી મારા તમામ વેપારીઓ તરફથી મૂકી રહ્યો છું. અમારી રણનીતિ, હાલ અમારી કમિટમેન્ટ અને અમારા વાતચીતો ચાલે છે, અમે હજી એ બાબતમાં કોઈ નિર્ણય નથી લીધું. અમે આગળના દિવસોમાં અમારી એજીએમ બોલાવીને જે બધા વેપારીઓ 250 નક્કી કરશે એ પ્રમાણે આગળ તમને કહેવામાં આવશે. ખાલી કરવાની અમારી સાથે વાત જ નથી થઈ, કમિટમેન્ટ આ ત્રણ દિગ્ગજ નેતાઓ અને પ્રતિનિધિઓ છે, જે એમએલએ શ્રી છે, સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી છે અને મ્યુનિસિપલ કમિશનર શ્રી છે, એમણે અમને જબાન આપી છે, કમિટમેન્ટ આપ્યું છે કે સન્માનજનક રીતે આપને શિફ્ટ કરવામાં આવશે. આગળ રણનીતિ, જે મારા સાથી મિત્રો 250 પરિવાર છે, દુકાનદારો છે, 1200 પરિવાર છે, જે નિર્ણય લેશે પછી આગળ એ પ્રમાણે. અત્યારે કઈ રણનીતિની વાત નથી, અત્યારે અમને ફરી જવાની વાત નથી. ટેકનિકલી કયા કારણસર એ ઠરાવ પાસ નથી થયો, કયા કારણસર એ ઠરાવ રોકવામાં આવ્યો છે એ અમને જાણકારી નથી, એ અંદર મ્યુનિસિપલ કોર્પોરેશનને જાણકારી, કારણ કે અમે તો ઇનોસન્ટ વેપારીઓ છીએ, અહીંયા રોજગાર અમારું કરીએ છીએ. જો બધા વેપારીઓ આજની તારીખમાં જેવું જ નોટિસ મળી છે, બધા ટેન્શનમાં છે અને અમે ફરીથી, અમે વેપારીઓ છીએ, અમે વિવાદમાં ટકરાવમાં નથી માનતા. અમારું જો વટાઘટોથી સારી રીતે, અને સામે ત્રણ ઉચ્ચ લેવલના અધિકારીઓ છે, એક જે એમએલએ શ્રી છે, બીજા સ્ટેન્ડિંગના ચેરમેન શ્રી છે અને કમિશનર શ્રી છે, એમના પર ભરોસો રાખીને ચાલ્યા છીએ. અમે પૂરો વિશ્વાસ છે અમારી સાથે અન્યાય નહીં થાય, અમારા સમાજ સાથે અન્યાય નહીં થાય. ફરીથી હું કહેવા માંગીશ આ વાત આપના સાથી મિત્રો સુધી કે અમારી વાત ઉપર સુધી જાય અને અમને અમારું ન્યાય જે છે, અમારી જોડે જે કમિટમેન્ટ થયેલું છે એ પૂરું કરવામાં આવે. કાનૂની લડત વિશે અત્યારે હું કશું નહીં કહી શકું. અમારી જે એજીએમ થશે
એમાં જે પણ નિર્ણય લેવામાં આવશે એ આપને જાણ કરવામાં આવશે. વિશ્વાસઘાત અત્યારે નહીં કહી શકું હું હાલમાં. અત્યારે અંદર ટેકનિકલ શું પ્રોબ્લેમ આવ્યો છે સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગમાં જે છેલ્લી આચારસંહિતા પહેલાં હતી એ અમને નહીં ખ્યાલ આવે. એ અંદર એમનું ટેકનિકલ શું હતું, કેમ એ મુદ્દો અટકી ગયો છે, રોકવામાં આવ્યો છે, એ એમનો વિષય છે. 15 દિવસમાં ખાલી કરવાનું અમને કીધું જ નથી. આ નોટિસ છે, અમને વર્બલી પ્રોમિસ આપી છે બાલુભાઈ લાસ્ટ વીક. અમને વર્બલી માં શું લખ્યું છે? લાસ્ટ વીક અમને વર્બલી પ્રોમિસ આપી. શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી દ્વારા શ્રી છત્રપતિ શિવાજી મહારાજની તિથિ અનુસાર જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. આપણો દેશ બહાદુર શાસકો અને રાજાઓની પૃષ્ઠભૂમિ રહ્યો છે. આવા મહાન શાસકો આ પૃથ્વી પર જન્મ્યા છે, જેમણે તેમની ક્ષમતાઓ અને કુશળતાના બળ પર ઇતિહાસમાં તેમના નામ ખૂબ જ સુવર્ણ અક્ષરોમાં નોંધાયા છે. આવા જ એક મહાન યોદ્ધા અને વ્યૂહરચનાકાર હતા શ્રી છત્રપતિ શિવાજી મહારાજ. શિવાજી મહારાજે જ ભારતમાં મરાઠા સામ્રાજ્યનો પાયો નાખ્યો હતો. વડોદરામાં આજે શ્રી છત્રપતિ શિવાજી મહારાજની શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ દ્વારા તિથિ અનુસાર જન્મજયંતીની ઉજવણી કરવામાં આવી હતી. સહકારી મંડળીના પ્રાંગણમાં આવેલી પંચધાતુની પૂર્ણ કદની પ્રતિમાને પંચદ્રવ્યોથી અભિષેક કરવામાં આવ્યો હતો. ત્યારબાદ મહાનુભાવોએ શિવાજી મહારાજને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ઉપસ્થિત સર્વેએ પૂજન અર્ચન કરીને આરતી કરી હતી. શ્રી છત્રપતિ શિવાજી મહારાજની આજે તિથિ પ્રમાણેની જન્મજયંતીનો ઉત્સવ છે. છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડની ઇમારતમાં દર વર્ષે એ પ્રતિમાની પંચધાતુની પ્રતિમાનું પંચદ્રવ્યોથી પૂજા કરવામાં આવે છે અને તેમાં વડોદરાના વિવિધ સંસ્થાઓના લોકો તેમજ સંસ્થા જોડે સંકળાયેલા લોકોને મંડળીના સભાસદોના હસ્તે આ પૂજા કરવામાં આવે છે. છત્રપતિ શિવાજી મહારાજ એવા યુગ પુરુષ કે જેમને સ્વરાજ્ય કેવું ચલાવવું, સુશાસન કેવું ચલાવવું એની એમને પ્રેરણા આપેલી. છત્રપતિ શિવાજી મહારાજે તેમના સમયમાં ખેડૂતો માટે આઈ જિન્નસ કર્જની યોજના લાવેલી કે જેથી ખેડૂતોને સાહુકારો મારે નહીં અને એમને તેમના સમયમાં એમને સાહુકારોથી મુક્ત કરવા માટે આજથી 450-400 વર્ષ પહેલાં આ યોજનાઓ આઈ જિન્નસ કર્જની યોજના છત્રપતિ શિવાજી મહારાજે ખેડૂતોને લોન આપવાની યોજના લાવેલી. તેની જોડે છત્રપતિ શિવાજી મહારાજ એવા યુગ પુરુષ કે જેમને આજથી 400 વર્ષ પર્યાવરણને મહત્ત્વ આપેલું અને પર્યાવરણ જાગૃતતા, પાણી બચાવો, વૃક્ષો વાવો એ 400 વર્ષ પહેલાં છત્રપતિ શિવાજી મહારાજે કરેલું. અને છત્રપતિ શિવાજી મહારાજની એક જે મહત્ત્વનો વિષય કે જે દરેક લોકોએ પૂરે અનુસરવો જોઈએ કે તેમને સર્વ જાતિ સર્વ સમુદાય પછાત બધાને જોડે લઈને હિન્દી સ્વરાજ્યની સ્થાપના કરેલી. તેમને કોઈ જાતિ ભાષા કે પ્રાંતનો વાત ન કરતા તેમને ફક્ત ને ફક્ત હિન્દવી સ્વરાજ્ય તેવી સ્થાપના એ વિચારોથી હિન્દવી સ્વરાજ્યની સ્થાપના કરેલી. છત્રપતિ શિવાજી મહારાજના સમયે એમના આજુબાજુ આદિલ શાહ, નિઝામ, મોગલ બધા ચારે બાજુથી ઘેરાયેલા હતા. તેનામાંથી એમને અટકથી કટક તક સુધીનું હિન્દવી સ્વરાજ્યનું સ્થાપન કરેલું. તેમાં તેમની જોડે મુસલમાનો, એમના અંગરક્ષકો હતા અને બધા જ જાતિના, જે આજે લોકોનું ઘણા બધા લોકો જાતિવાદ પર વેચાય છે પણ છત્રપતિ શિવાજી મહારાજે ખેડૂતો, પછાતો, દલિતો બધાને લઈને હિન્દવી સ્વરાજ્યનું સ્થાપન કર્યું. જે આજની આ જે આપણે સિસ્ટમ છે એમને તેમને અનુસરવું જોઈએ, તેમના વિચારોને અનુસરવું જોઈએ. છત્રપતિ શિવાજી મહારાજના સમયમાં તેમની માતાએ એક મહિલાઓની બી એક સેના બનાવેલી કે જેમના પ્રમુખ હતા દીપાઈ બાંદલ. એટલે તે સમયે મહિલાઓ બી સ્વરાજ્ય માટે અડીખમ ઊભા થઈને લડેલા. અને છત્રપતિ શિવાજી મહારાજની યુદ્ધ નીતિ એવી હતી કે ખેડૂતો જ્યારે ખેતી ખેડીને એને તપાવવાનો સમય આવતો હતો અખાત્રી પછી, તેવા સમયમાં જ શિવાજી મહારાજે છેલ્લા 8-10 વર્ષ એમના શરૂઆતના એવા યુદ્ધ કરેલા કે ખેડૂતોને નુકસાન ના થાય અને ખેડૂતોનો પાકને નુકસાન ના થાય. અને ખેડૂતો એ યુદ્ધ લડીને પાછા આવતા હતા અને પછી ચોમાસાથી પાછી ખેતી કરતા હતા. એવી દીર્ઘ દ્રષ્ટિ છત્રપતિ શિવાજી મહારાજની હતી. અને છત્રપતિ શિવાજી મહારાજ વિશે આજે હું એટલું જ કહેવા માગું છું કે છત્રપતિ શિવાજી મહારાજ એવી પ્રેરણા મૂર્તિ છે આપણા માટે કે તેમને ગૌ રક્ષા, બ્રાહ્મણ પ્રતિપાલક આ બધી જ વસ્તુઓને એમને આઈએમપી આપેલું ને એને બધું અનુસરીને એમને સુશાસન કરેલું. અને છત્રપતિ શિવાજી મહારાજ રામમાંથી કૃષ્ણમાંથી જીવનમાં બોધ લીધેલો. રામમાંથી બોધ શું લીધેલો? તો એમને રામે જ્યારે લંકા પર જતા હતા ત્યારે દલિત, વંચિત, પીછડા, વાનર, ભીલ જેટલા લોકો હતા બધાને લઈને એમને રાવણની લંકાનું દહન કરેલું. તેવી જ રીતે શ્રી છત્રપતિ શિવાજી મહારાજે બી દરેક જાતિના લોકોને લઈને સ્વરાજ્યની સ્થાપના કરેલી. અને તેની જોડે કૃષ્ણ ભગવાનનું બોધ એમને લીધેલું કે યુદ્ધ સમયે જો શત્રુ વધારે આવી હોય તો જ્યારે રણછોડ થતા હતા કૃષ્ણ કે પરિસ્થિતિને જોઈ તેવી શિવાજી મહારાજની પીછેહટ કરીને પણ
એક બી એમના એવી યુથ જ્યારે આપણા ઉડી અટેક થયા પછી બી એ નરેન્દ્ર મોદીએ કીધેલું કે અમે શિવાજી મહારાજની ગોરિલા યુદ્ધ પદ્ધતિ, તો શિવાજી મહારાજે પનાગઢ જીતવા માટે ખાલી 60 માવલાઓને મોકલીને 3000 પર વિજય મેળવેલી, અને એનામાંથી એક બી 60માંથી એક બી ન જાનહાનિ થતા એ વિજય મેળવેલો, એવા સુશાસિત રાજાની આજે જન્મજયંતિ છે. અને વડોદરાની જનતાને આપના તમામ શ્રોતાઓને વિનંતી કરું કે આ જન્મજયંતિને આપણે દરેક જણ પોતાના આંગને દીવો લગાડીને ઉજવીએ એવી હું આપના શ્રોતાઓને વિનંતી કરું. ગૌ માતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો તેમજ ગૌ હત્યા પર પ્રતિબંધ મૂકવાની માંગ થઈ રહી છે, ત્યારે ચાંદોદના ભૂદેવોએ શંકરાચાર્યજીનો સંકલ્પ સિદ્ધ થાય તે માટે પ્રાર્થના કરી હતી. ગૌ માતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરવાની માંગને લઈ જ્યોતિષ મઢના પીઠાધીશ્વર જગતગુરુ શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદજી સરસ્વતીએ યુપીના ગોવર્ધનથી દિલ્હી સુધી ખુલ્લા પગે યાત્રા કરી દિલ્હી પહોંચ્યા હતા. તેઓના સમર્થનમાં ગુજરાતના યાત્રાધામ ચાંદોદના બ્રાહ્મણોએ નર્મદાજીને પ્રાર્થના કરી હતી. ગૌ માતાનું હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ છે અને લોકોની આસ્થા ગૌ માતા સાથે સંકળાયેલી છે. શંકરાચાર્યજીના સમર્થનમાં ચાંદોદના ભૂદેવો મલ્હારરાવ ઘાટના કિનારે એકત્રિત થયા હતા. નર્મદાજીની પૂજા અર્ચના કરી શંકરાચાર્યજીનો સંકલ્પ સિદ્ધ થાય તે માટે પ્રાર્થના કરી હતી. સાથે જ ગૌ માતાને રાષ્ટ્રમાતાનો દર્જો આપવામાં માંગ ઉચ્ચારી હતી. બ્રાહ્મણ સમાજના ઉપપ્રમુખ દિલીપભાઈ જોશી દ્વારા માહિતી આપી હતી. પરમ વંદનીય આદ્યગુરુ જ્યોતિર્મઠના શ્રી શંકરાચાર્યજી મહારાજ આજરોજ પદયાત્રા સંસદ ભવને પહોંચાડે છે. મૂળ હેતુ અને આશય જે સનાતન ધર્મની અંદર બતાવેલું છે, ગૌ માતા તરીકે એ ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવા માટેનો સંકલ્પ લઈને નીકળ્યા છે, અને એ સંકલ્પ એમનો સિદ્ધ થાય એ માટે એમના સમર્થનની અંદર આ ચાણોદ બ્રહ્મ સમાજ પણ આજે મા નર્મદાજીને પ્રાર્થના કરી અને વંદન કરીને વિનવણી કરે છે કે અમારા શંકરાચાર્યજીનો સંકલ્પ પૂર્ણ થાય, અમે એમની સાથે છે. અને આદ્યગુરુ શંકરાચાર્યએ જે કંઈક બીડું આ ઉપાડેલું છે એ સનાતન ધર્મને આધીન મા ગૌ માતાને આપણે મા જ જો કહેતા હોય તો એને ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર થાય એવી દરેકની લાગણી અને માગણી છે. અમે આદ્યગુરુ શંકરાચાર્યના સમર્થનની અંદર આજે મા નર્મદાજીને પ્રાર્થના અને વિનવણી કરી કે જે કોઈ સત્તાધીશો છે એનો નિર્ણય એ લોકો પોઝિટિવ લઈ ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરે એવી અમે આ મા નર્મદાજીને આજે સમસ્ત બ્રાહ્મણ સમાજ અને નગરજનોએ મા નર્મદાજીને પ્રાર્થના કરી. ફોર વ્હીલર ગાડીમાં છુપાવી રાખેલ ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે 2 ઈસમોને પીસીબીએ ઝડપી પાડ્યા હતા. પીસીબીને બાતમી મળી હતી કે કરોડિયા રોડ ખાતે રહેતો મોહનસિંહ રણવીરસિંહ શિખાવત ફોર વ્હીલર ગાડીમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો લાવી હેરાફેરી કરે છે. આજે તે મહિન્દ્રા એક્સયુવી 500 કારના આગળના બોનેટમાં તથા પાછળની લાઇટના પડખાઓના ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરીને લાવેલ છે અને રામાકાકા ડેરી સામે રોડ ઉપર ખેતર પાસે ખુલ્લી જગ્યામાં ગાડી ઊભી રાખી ગાડીમાં લાવેલ દારૂનો જથ્થો મોહનસિંહ શેખાવત તથા તેનો માણસ ચિરાગ ઉર્ફે વિષ્ણુ રાવળ ગાડીમાંથી જથ્થો કાઢી પ્લાસ્ટિકની થેલીઓમાં ભરી સગેવગે કરવાના છે. હાલમાં તેમની પ્રવૃત્તિ ચાલુ છે, જે હકીકત આધારે માહિતીવાળી જગ્યાએ રેડ કરતા કારમાં એન્જિન તથા બોડી પાર્ટસમાં છુપાવી રાખેલ ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે 2 ઈસમોને ઝડપી પાડી છાણી પોલીસ મથકે ગુનો રજીસ્ટર કર્યો હતો. પોલીસે મોહનસિંહ શેખાવત તથા ચિરાગ રાવણને ઝડપી પાડી 7,19,630 નો મુદ્દામાલ કબજે કર્યો હતો, જ્યારે એમપીના સોની નામના ઈસમને વોન્ટેડ જાહેર કર્યો હતો. શહેરના અનેક બગીચાઓમાં રમતગમતના સાધનો બિસ્માર હાલતમાં જોવા મળતા તંત્રની બેદરકારી છતી થઈ છે. સર સયાજીરાવ ગાયકવાડે શહેરને અનેક ઐતિહાસિક ઇમારતો બાગ બગીચાઓ ભેટમાં આપ્યા છે, જેમ કે MS યુનિવર્સિટી, ન્યાય મંદિર, મ્યુઝિક કોલેજ, SSG હોસ્પિટલ, સયાજીબાગ, બદામડીબાગ વગેરે પણ એની સાચવણી જાળવણી કરવાવાળા શહેરના આજના નેતાઓ વહીવટીતંત્ર પાસે ઈચ્છા શક્તિ નથી કે ટાઈમ નથી. ઇલેક્શન આવે ત્યારે એમને એક વખત તક આપો, વડોદરા શહેરને સાંઘાઈ બનાવીશું, અમે જીતીને આવીશું તો શહેરની પ્રજાને સુંદર ભેટ આપીશું જેવા આશ્વાસન માત્ર ઇલેક્શન પૂરતા હોય છે. નેતાઓના વચનો ખાલી કાગળ ઉપર દેખાય છે. મહારાજા સયાજીરાવ ગાયકવાડે વડોદરા શહેરને વૈશ્વિક ગૌરવ અપાયું હતું,
જ્યારે આજના શાસકો વહીવટી તંત્ર એ વડોદરાને રાજ્યના અન્ય શહેરોની વિકાસની તુલનામાં પણ પાછળ ધકેલ્યું છે, જે સંદર્ભેની ટકોર સીએમએ પણ કરવી પડી. દાંડિયા બજાર પાસે આવેલ બદામડી બાગની જાળવણીમાં વડોદરા મહાનગરપાલિકાની નિષ્કાળજી લોકોને દેખાઈ રહી છે. એક સારા એવા બગીચાનો અડધો ભાગ સિમેન્ટ કોન્ક્રીટના જંગલમાં તબદીલ થયો છે. બદામડી બાગની ગેઝેટમાં કસરત કરવાના સાધનો એક મહિના ઉપરાંતથી ધૂળ ખાતા દેખાયા. લોકો વોકિંગ કરવા આવે છે તેમને પણ આવવા જવામાં તકલીફ પડે છે. ગાર્ડન શાખાવાળા જ્યારે ઝાડ કાપવા આવે છે ત્યાર પછીને ઝાડનો કચરો અહીંથી ઉઠાવતા નથી. દિવસે ને દિવસે ગરમી વધતી જાય છે. લોકો બાળકો સાથે સાંજે અહીં આવે છે પણ તંત્ર દ્વારા બાગની યોગ્ય જાળવણી કાળજી લેવાતી નથી, તેથી લોકોમાં રોષ છે. હવે વેકેશન નજીક છે અને બાગમાં રમતગમત તથા કસરતના સાધનો બિસ્માર હાલતમાં છે. સમયસર તેને લગાવી દેવામાં આવે તો નાગરિકોને તેનાથી લાભ મળી શકે તેમ છે, એમ પણ બાગમાં આવનાર લોકોની લાગણી અને માંગણી છે. કારેલીબાગ પોલીસે ગળફોડ ચોરી કરનાર ઇસમને ઝડપી પાડ્યો હતો. કારેલીબાગ પોલીસ સ્ટેશનનો સ્ટાફ નાઇટ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન આમ્રપાલી કોમ્પ્લેક્સ પાસે આવતા એક એક્ટિવા ચાલક એક્ટિવાની આગળના ભાગે થેલા મૂકી આવતો હોય જેથી તેને રોકવાનો ઇશારો કરતા એક્ટિવા ચાલક ભાગેલ જેથી તેનો પીછો કરતા વધુ પૂર ઝડપે ભાગેલ હોય જેથી તેનો પીછો કરતા વુડા સર્કલ થઈ સાકરદા નવા બંધાતા પેટ્રોલ પંપની દિવાલ પાસે એક્ટિવા મૂકીને દિવાલ કૂદી નીચે પડેલ તેને કોડન કરી નામ પૂછતા હસમુખ વીરમભાઈ મકવાણા રહે ડુંગર ગામ દાહોદ તથા મૂળ રહે ધબળા કચ્છ ભુજનો હોવાનું જણાવેલ એક્ટિવાની આગળ પડેલ થેલામાં જોતા રોકડ રૂપિયા તથા સોના જેવી પીળી ધાતુના દાગીના જણાઈ આવેલ. જે બાબતે પૂછપરછ કરાતા આધાર પુરાવા રજૂ કરેલ ન હોય ઝીણવટપૂર્વક તપાસ કરતા કારેલીબાગ આમ્રપાલી કોમ્પ્લેક્સ પાસે આવેલ મકાનમાંથી ચોરી કરેલ હોવાની કબૂલાત કરી હતી. તેને 4,81,697 રોકડ તથા સોનાના દાગીના એક્ટિવા મળી કુલ કિંમત ₹10,13,000 નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો. લોકસભા ચૂંટણી દરમિયાન અકોટા વિધાનસભા વિસ્તારમાં ફરજ બજાવતા સ્ટાફને ચૂંટણી કામગીરીની તાલીમ આપવામાં આવી હતી. લોકસભા ચૂંટણીઓની જાહેરાત બાદ તંત્ર દ્વારા તમામ સ્તરે તૈયારીઓ કરવામાં આવી રહી છે, ત્યારે વડોદરામાં અકોટા વિધાનસભા વિસ્તારમાં મતદાન દરમિયાન ફરજ બજાવનાર સ્ટાફને ગવર્મેન્ટ નર્સિંગ સ્ટાફ કોલેજ ખાતે તાલીમ અપાઈ હતી. ઝોનલ પ્રિસાઇડિંગ આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ ઓફિસર સહિતના સ્ટાફને તાલીમ અપાઈ હતી. માસ્ટર ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવી હતી. 500 વધુ અધિકારી કર્મચારીઓને તાલીમ અપાઈ હતી. મતદાનના દિવસે કોઈ પણ પ્રકારની ફરિયાદો ન આવે અને ક્ષતિ ન રહે તે માટે તાલીમ યોજાઈ હતી. હિન્દી ભાષી અધિકારી અને કર્મચારીઓને પણ અલગથી તાલીમ આપવામાં આવી હતી. સમગ્ર તાલીમના આયોજન સંદર્ભે અધિકારી દ્વારા વિસ્તૃત માહિતી આપી હતી. 20 સંસદીય મત વિસ્તાર 143 અકોટા વિધાનસભામાં જે સ્ટાફ ફરજ બજાવવાનો છે તે સ્ટાફની ચૂંટણીની આજે તાલીમ અહીં અપાઈ રહી છે. આ તાલીમની પ્રોસેસમાં પ્રિસાઇડિંગ ઓફિસર આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ ઓફિસર અને પોલિંગ ઓફિસર ફરજ બજાવતા હોય છે. તે બૂથ ખાતે તેમની જે કામગીરી કરવાની હોય છે તે કામગીરીના ફોર્મ્સ કઈ રીતે કરવાના હોય છે, ઇલેક્શન પ્રોસેસ કઈ રીતની હોય છે તેમાં તેમને સંપૂર્ણ માહિતગાર કરવા માટે આજની તાલીમનું આયોજન કરવામાં આવેલું છે. તાલીમમાં મુખ્યત્વે ઇલેક્શનના આગળના દિવસે અને ઇલેક્શનના દિવસે જે તબક્કાવાર ફોર્મ્સ ભરવાના હોય છે, મોક પોલ કરવાનો હોય છે, ત્યારબાદ એકચ્યુઅલ પોલ માટે જે તૈયાર થવાનું હોય છે અને સીલિંગ પ્રોસેસ કઈ રીતે કરવાની હોય છે તેની તાલીમ આપવામાં આવે છે. તેની સાથે સાથે ઈવીએમ મશીન કઈ રીતે ઓપરેટ કરવાનું છે, તેનું જોડાણ કઈ રીતે કરવાનું છે, તેનું સીલિંગ કઈ રીતે કરવાનું છે તેની તાલીમ પણ તેમને હેન્ડસોન તાલીમ ઈવીએમ ટ્રેનર દ્વારા આપવામાં આવે છે. આ તાલીમ 2 દિવસ ચાલવાની છે. આ 2 દિવસમાં 2600 જેટલા સ્ટાફને અમે અલગ અલગ તબક્કામાં તાલીમ આપવાના છીએ. તેની અંદર પોલિંગ ઓફિસર આસિસ્ટન્ટ પોલિંગ ઓફિસર અને પ્રિસાઇડિંગ ઓફિસરની તાલીમ અમે આપવાના છીએ. ટોટલ 2200 સ્ટાફને તાલીમ આપવામાં આવશે. ધવલ પટેલ ટ્રેનર 143 અકોટા વિધાનસભા. ડભોઈ તાલુકાના થુવાવીથી બનૈયા ગામને જોડતા નાળાની કામગીરીમાં ભ્રષ્ટાચારના આક્ષેપો થઈ રહ્યા છે. દર વર્ષે ચોમાસામાં ઢાઢર નદીના પાણી રોડ ઉપર ફરી વળતા હોય. દર વર્ષે ચોમાસામાં થુવાવી બનૈયા ગામ વચ્ચેનો સંપર્ક ખોરવાઈ જતો હતો, જેથી લોક માંગણીને લઈ 6-7 મહિના પૂર્વે જ જમીનથી ઊંચું લેવલ લઈ આશરે 60-70 લાખના ખર્ચે નાળું નવનિર્માણ કરવામાં આવ્યું હતું. પરંતુ ટૂંકા ગાળામાં જ કોન્ટ્રાક્ટર દ્વારા આચરાયેલો નાળાનો ભ્રષ્ટાચાર બહાર આવી ગયો હતો. નાળાની બંને તરફનો માર્ગ બેસી જતા કપચી નાખી ભ્રષ્ટાચાર ઢાંકવામાં આવ્યો હતો. પરંતુ નાળાના મધ્ય ભાગમાં પણ કેટલીક જગ્યાએ હલકી ગુણવત્તાનું કામ અને લેવલ વગર કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરી કરેલ નજરે પડ્યું હતું. આજુબાજુ ગામના જાગૃત નાગરિકો દ્વારા
અને આ બાબતે વિસ્તારના રહીશોની લાગતા વળગતા રોડ વિભાગના અધિકારીઓને વારંવારની રજૂઆત છતાં કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની ઊંઘ ઉઘડતી નથી. માત્ર આજુબાજુ રેતી માટી નાખી ઉપર કામગીરી બતાવી ભ્રષ્ટાચાર ઢાંકી દેવાય છે અને સરકારી નાણાંનો દુરવ્યૂહ થતો હોવાનું રહીશોમાં બોલાઈ રહ્યું હતું. ત્યારે ફરીથી યોગ્ય કામગીરી હાથ ધરાય તેવી લોકમાંગ ઉઠવા પામી છે. કામગીરી ચાલતી હોય છે ત્યારે અધિકારીઓ કામગીરીનું નિરીક્ષણ પણ કરતા નથી, જેના કારણે કોન્ટ્રાક્ટરોને મોકળું મેદાન મળી જાય છે. તો આ મામલે સંબંધિત તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી થાય તેવી લોકોની માંગ છે. રોડ બને 6-1 મહિના થયા. ક્યાં શું થયું તો? આ પહેલા રોડ નીચું હતો, ત્યાર પછી પૂરીને આ નવેસરથી રોડ બનાવ્યો છે, પણ એનું લેવલિંગ હજુ બરાબર સરખો રોડ કર્યો નથી. આ કેટલી વાર રજૂઆત કરવા છતાં પણ એટલે શું થયું છે? બેસી ગયો છે. હા, રોડ બેસી ગયો છે અને નારાનું આ કાપડો પડી ગયો છે અંદર. 6 મહિના થયા છે બનાય. હા, 6-7 જ મહિના થયા અને બનાય. જવા વાહન ચાલકોને તકલીફ પડે પડે ને તકલીફ. કઈ સાઈડથી બેસી ગયો છે? ગામ તરફથી આવીએ તો અહીં બેસી ગયો છે અને આ બાજુ થુવાવી તરફથી આવીએ તો ત્યાં બેસી ગયો છે. આ બધું આવું નાખીને હરખું કરી જાય છે પણ વ્યવસ્થિત કરતા નહીં. તમારી શું માંગ છે? અમારી તો એક જ માંગ છે કે એક હરખું લેવલ કરી દે એમ. દિલ્હી ખાતે 56મી સિનિયર નેશનલ ખોખો ટુર્નામેન્ટમાં ભાગ લેવા ગુજરાતની ખોખો ટીમ વડોદરાથી રવાના થઈ હતી. દિલ્હી ખાતે 56મી સિનિયર નેશનલ ખોખો ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં દેશના વિવિધ રાજ્યોમાંથી પસંદગી પામેલા ખેલાડીઓ તેમના રાજ્યનું પ્રતિનિધિત્વ કરશે. ત્યારે ગુજરાતની ભાઈઓ તથા બહેનોની ટીમ વડોદરા રેલવે સ્ટેશનથી દિલ્હી જવા રવાના થઈ હતી. 15 દિવસ કેમ્પમાં સખત મહેનત કરી ગુજરાતની ટીમને ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરાવવાના ઈરાદા સાથે દિલ્હી ખાતે 56મી સિનિયર નેશનલ ખોખો ટુર્નામેન્ટમાં ભાગ લેવા ખેલાડીઓ વડોદરા રેલવે સ્ટેશનથી રવાના થયા હતા. પરિવારજનો તેમજ શુભચિંતકો દ્વારા તેઓને શુભકામનાઓ પાઠવી હતી. મારું નામ કેતક અનિલ માલુશ્રી છે. મેં વડોદરા સિટીથી બિલોંગ કરું છું. આ 56 સિનિયર નેશનલ રમવા જઈ રહ્યા છે દિલ્હી ખાતે. અમારો પ્રયાસ એવો છે કે ત્યાં અમે ગોલ્ડ મેડલ આવે અને અમે એના માટે 15-20 દિવસથી કેમ્પ ચાલે છે સવાર સાંજ. એમાં ખૂબ મહેનત કરી છે અને અમારો પ્રયત્ન બહુ સારો રહેશે. ત્યાં અમે એવું ઈચ્છીએ છીએ કે બહુ સારું રમીએ આખી ટીમ. મારું નામ સોલંકી નિકિતા છે અને આજે 56મી સિનિયર નેશનલ ટુર્નામેન્ટ જે દિલ્હી ખાતે રમાવાની છે તે અમે રમવા જઈ રહ્યા છીએ. જે તારીખ 28/3/2024 થી 1/4/2024 સુધી રમાવાની છે, જેમાં અમે ગુજરાતને મેડલ અપાવે તેવી અમારી આશા છે અને તેના માટે અમે ખૂબ મહેનત કરી છે. તો અમે ગુજરાતને ચોક્કસ મેડલ અપાવીશું. અમારી એક જ ઈચ્છા છે કે જે ગુજરાત છોકરાઓ છોકરીઓ જે મહેનત કરી છે અને એ સારા રીતે ઉપર જઈ મેડલ લાવે, ગોલ્ડ લાવે, એ જ અમારી આશા છે અને એ જ અમારું ગુજરાતનું ગૌરવ રોશન કરે, આ અમારી પ્રાર્થના છે, ઈચ્છા છે. કેટલી મહેનત તમારી? મહેનત અમારી તો છોકરાઓ પાસે કેમ્પ લાગતો હોય છે, 15 દિવસથી કેમ્પ કરીએ અમે લોકો અને બધા કોચિસ દરેક જિલ્લામાં મહેનત કરતા હોય છે છોકરાઓ પર. સમાચારોના અંતમાં એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. પદ્માવતી શોપિંગ સેન્ટરના વેપારીઓને નોટિસ આપ્યા બાદ વેપારીઓએ ફરી એકવાર વૈકલ્પિક જગ્યાની માંગણી સાથે વિધાનસભાના દંડકે આપેલ ખાતરી પૂર્ણ કરશે તેવી આશા વ્યક્ત કરી હતી. શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ દ્વારા શ્રી છત્રપતિ શિવાજી મહારાજની તિથિ અનુસાર જન્મજયંતિની ઉજવણી કરી હતી. ગૌ માતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો તેમજ ગૌ હત્યા પર પ્રતિબંધ મૂકવાની માંગને ચાંદોદના ભૂદેવોનું પણ સમર્થન. નર્મદાજીની પૂજા અર્ચના કરી શંકરાચાર્યજીનો સંકલ્પ સિદ્ધ થાય તે માટે પ્રાર્થના કરી હતી. તો આજના સમાચાર અહીંયા સમાપ્ત થાય છે. વધુ સમાચારો સાથે આવતીકાલે ફરીથી મુલાકાત થશે. ત્યાં સુધી લોકમત ન્યૂઝ ચેનલની સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર. We'll be right back.
સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર.